સંન્યાસ શબ્દનો અર્થ તો સમ્યક ન્યાસ, સારી બેઠે ત્યાગ કરવો એમાં થાય. મૂકવું, છોડી દેવું. તો સંન્યાસ શું કામ, છોડી શું કામ તે માણસ? નહીં, માણસોને છોડવાનું તો ના જ ગમે, મન ના થાય અત્યારે. માણસ છોડે શું કરવા? સો વોટ યુ થિંક ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ઇઝ અ બર્ડન ટુ મી. વોટ યુ થિંક ઇઝ સિક્યોરિટી. એક મહાત્મા આશ્રમમાં જતા હતા અને પોતાની પાસે કંઈક પૈસા હતા, એમણે પરિવારને કહ્યું કે જોઈતા હોય તો લઈ લો, એ તો આશ્રમ આપી દઈશ. તો ઘરના લોકોએ કીધું કે રાખને કોઈ જરૂર, કારણ કે તમે આશ્રમમાં જાઓ છો, ખબર નહીં ત્યાં શું થશે, કેવું હશે. તો આશ્રમમાં ગયા પછી ફાવે ના ફાવે પાછા ઉપડે, ખબર નથી શું થશે, કે રાખો કદાચ કામ લાગશે. He says, what you think is security is a burden to me. તમે જેને સલામતી કહો છો એ મારે માટે બહુ જ છે. એવું થાય તો જ છોડી શકાય. જ્યાં સુધી સલામતી લાગે પૈસામાં, પરિવારમાં, કે સંબંધોમાં, કે વ્યવહારોમાં, કે યજ્ઞ આગાદીમાં, કે જાત્રાઓમાં, કે દેશ વિદેશ કરવામાં, જે હોય તે કશું પણ કરવામાં સલામતી લાગે ત્યાં સુધી માણસ એને છોડી ના શકે. જે દાડે એવું લાગે એ વસ્તુ મારા માટે બહુ જ રૂપ છે, ત્યારે છોડવાનું કહેવું જ ના પડે ને કહીએ કે રાખ, પૈસા મારે જોઈતું નથી, છોડો. હવે એ બહુ જ રૂપ શું કામ લાગે? આ વસ્તુ મારે બોલવું છે ત્યાં સુધી મને બોજરૂપ આ અને ચલાવવા માટે સેલ છે. એમાં મારે જ્યાં સુધી બોલવું છે ત્યાં સુધી આ મને બોજરૂપ લાગે કે ના લાગે? ક્યારે બોજરૂપ લાગે? હવે એનો ઉપયોગ નથી ત્યારે મને બોજરૂપ લાગે. ને સંસારના વિષયો કે સંબંધો કે વ્યવહારો કે જે છે તે એ બધી વસ્તુ જ્યાં સુધી મને ઉપયોગની લાગે છે ત્યાં સુધી છૂટતી નથી, અથવા છૂટતી નથી ત્યાં સુધી ઉપયોગની. ભલે હું બોલતો હોઉં સબ મિથ્યા હૈ, કશું કોઈ સંબંધ બધા નાકા, બધા એવું જ છે. છૂટતું નથી એટલે સમજવું કે ખાલી જીભથી બોલીએ છીએ કે મિથ્યા છે. અંદરથી બધું પાકો ઉપયોગનો છે, ઉપયોગનો એ જ છે. હવે બેદાંત બેદાંત કામ લાગશે નહીં. બારી બંધ કરતા બી અવાજ આવે છે. તો આ વેદાંત તમારો એ જ્યારે માદા પડશે ત્યારે કામ લાગશે, નહીં લાગે. અને તમારા સામે જઈને ઉભા રહેશે, દવાખાના દાખલ કરશે ત્યારે સામે જ આવશે સેવા કરવા. એ સગાવાના આવશે, કોણ આવશે? પૈસા છે તો આવશે, સગાવાના આવશે. તમારું વિધાન શું કરશે? શાસ્ત્રો શું કરશે? અરે ભગવાને શું કરશે? મહાત્માઓ શું કરશે? કરશે કશું? આ કરે ને કોણ કરે? પૈસા કરે. વ્યવહાર રાખો સગા વાળા જોડે તો ને સગા કરે, વ્યવહાર કરે, પૈસા કરે. જ્યાં સુધી આ નિશ્ચય છે ત્યાં સુધી કશો છૂટી શકે નહીં. જ્યારે નિશ્ચય એવો થાય કે જો સાધ્ય ઉપર સાધન નક્કી થાય ને, સાધ્ય એટલે મારે મુંબઈ જવું છે નક્કી થાય, પછી ગાડી કે પ્લેન કે કયું પ્લેટફોર્મે નક્કી થાય ને, એટલે પૈસા, પ્રતિષ્ઠા, સત્તા વગેરે સાધન છે કે નહીં, ઉપયોગી છે કે નહીં એ નક્કી
શેનાથી થશે, મારે શું જોઈએ છે એનાથી, બરાબર. એટલે મારે સાધન અને સાધ્ય મીન્સ અને એન્ડ શું જોઈએ છે એ પણ સમજવું પડે, એ શેનાથી મળશે એ સમજવું પડે, શેનાથી નહીં મળે એ સમજવું પડે, અને એ હશે ત્યાં સુધી, નહીં પણ પડી રહ્યું તો કંઈ વાંધો, પડી રહ્યો છે તોય વાંધો છે. એટલે મારે એ બોજો લાગે ને કાઢી જ મૂકવું પડે તો જ સંન્યાસ, સંન્યાસનો અર્થ આવશે. એટલે આપણા જીવનમાં આ એક વિવેક ઉમેરાય એ આવશ્યક છે કે મારે શું જોઈએ છે. બેસીને હજારો દિવસ કે હજારો કલાક સમજવું શું જોઈએ છે. આ મોક્ષ મૂકે, મોક્ષ વળી બીજું શું જોઈએ છે, એને મોક્ષ એટલે શું, જરા મોક્ષની સમજ મેળવવાનો, સમજવાનો પૂરતો પ્રયત્ન કરવો. પછી બંધન છે ખરું, આપણને કઈ બંધન છે નથી, કોઈ બંધન નથી. ખાઈ પીને જલસા કરીએ છીએ, ફરવા જવું હોય તો ફરવા જઈએ છીએ, અને પિક્ચર જવા જોઈએ તો ત્યાં જઈએ, હોટલમાં જવું હોય ત્યાં જઈએ, કોઈ દોરલાથી બાંધ્યા છે આપણને, બંધન ક્યાં છે? બંધન ના હોય તો મોક્ષ કરવો છે, તો મોક્ષની જરૂર જ નહીં. એટલે બંધન છે એવું સમજવું પડશે. આ બધી મૂળભૂત વસ્તુઓ સમજાય તો જ આપણે શાસ્ત્રનો લાભ લઈ શકીએ. ચાલો એ સમજ પણ શાસ્ત્રોમાંથી જ આવશે, બીજે ક્યાંથી આવવાની છે. પણ અહીં આવીને કે શાસ્ત્રોના અધ્યયનની તપ મળે તો એમાંથી આપણે આ વસ્તુઓને સમજવાનો ગંભીર પ્રયત્ન કરીએ કે શાસ્ત્રો કહે છે કે હું બધ છું, વાત સાચી છે, બંધન શું છે. શાસ્ત્રો કહે છે કે મોક્ષ માણસ જન્મ્યા પછી મેળવવાની શ્રેષ્ઠ વસ્તુ છે, તો આ મોક્ષ શું છે? મોક્ષ ના મળે તો શું નુકસાન છે, મળે તો શું લાભ છે? લાભ વગર માણસ કશું કરે નહીં, નુકસાન વગર છોડે નહીં. એટલે હાનિ લાભને સારી પેટે સમજે, અને ચાલો એ સમજવાની વાર હોય તો એવી શ્રદ્ધા હોય કે પૂર્વના પુણ્ય હોય કે મહાત્મા માટે પ્રેમ હોય, બસ આ વસ્તુ પુણ્યથી જ થાય ને. થિયોસોફિકલ સોસાયટીમાં શું કામ પ્રવચનો ચાલે ને? આપણે ક્યાં તમે શોધવા ગયા હતા મહાત્માને? આ જોશના બેન વૈકુંઠ ભાઈના દીકરાને બહુ છે. થિયોસોફિકલ સોસાયટીમાં સ્વામીજીના પ્રવચનો ચાલતા હતા ત્યારે ચા નાસ્તા એમના ઘેર થતા હતા. બે વાર કોઈ વચ્ચે એમને ઘેરથી ચા નાસ્તા આવે. બંને માતા પિતાએ બહુ કામ કર્યું, એ લોકો તો બોલાવવા નહોતા ત્યાં. અને પછી ઘરમાં પડી લોકો કરે એટલે છોકરાઓ જોડે, પેલા આટલો આપી આવજે, લઈ આવજે, તો છોકરાઓ જોડાઈ જોડે. તો આ પૂર્વના પુણ્યો હશે. અને સોસાયટીમાં કેટલા મકાનો હશે, પાંચ પંદર, એમાં આ એક જ કેમ જતું હશે? એ ખરું ને? નહીંતર તો બધા ઘરો હતા. એમનો કે બાજુનું ઘર નહોતો, થોડો આગું હતું, પણ તો એ ચાલતું હતું. એટલે પુણ્ય હોય ને, પુણ્ય છે એટલે મળ્યું, શ્રદ્ધા છે એટલે એનો લાભ લીધો. શ્રદ્ધા ના હોય તો મળ્યા પછી પણ કિંમત જ ના થાય એની, પણ મળ્યું ને મળ્યા પછી એને ખબર પડી કે મહાન વસ્તુ છે. જોશના બેન બહુ જબરદસ્ત પ્રેમી હતા સ્વામીજીના, અને એટલે વ્યવસ્થિત રીતે ભક્ત હતા. આ બધી વસ્તુઓ બહુ મોટી વાત છે. એટલે મૂલ્ય મોક્ષનો ને બંધનનો નાય સમજાય, મહાત્મા માટે શ્રદ્ધા જન્મે, ભક્તિ જન્મે, અને ધીમે ધીમે એવો જન્મે કે બીજી વસ્તુના ભોગે. પ્રેમ તો જ કહેવાય કે કશાકનો ભોગ આવે, બધે પ્રેમ તો નાશ થાય. બે આવીને ઉભા રહે તો આપણે જેના માટે વધારે પ્રેમ હોય એને રાખીએ, બીજાને છોડીએ, તો જ ખબર પડે ને કે વધારે પ્રેમ ક્યાં છે અને ઓછો ક્યાં છે. બીજું કશું ના હોય તો આવી જઈએ સત્સંગમાં, એટલે પાંચ પચીસ
લંકની કંકોત્રી આવી હોય અને સત્સંગમાં આવીએ તો ખબર પડે કયું વધારે છે. બરાબર, ધીમે ધીમે જેમ સમજાતું જાય તેમ તેમ બહારની વસ્તુ છૂટતી જાય. એટલે પહેલા તો શ્રદ્ધા અને ભક્તિથી સત્સંગ ચાલુ રહે મહાત્મા માટે, કારણ કે શાસ્ત્ર જ કહેશે ઈશ્વર છે અને શાસ્ત્ર જ કહેશે કે ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિમાન છે, કઈ બુદ્ધિ કે તર્ક નહીં કહી શકે. અને એટલા માટે શાસ્ત્રોને જાતે તો ભણાતું નથી, માટે મહાત્મા જોઈશે, મહાત્મા શ્રદ્ધા જોઈશે. એટલે આ બધી વસ્તુઓ થતી જશે, એને માટે આપણે જેટલા અંશે સમર્પિત થતા જઈશું એટલા લાભ લઈ શકીશું. અને જ્યારે માણસને એમ લાગે કે હવે મારે તો આના સિવાય નહીં જ ચાલે અને બીજી વસ્તુ હવે નડે છે, કારણ કે પછી તમે બહાર ઘરમાં રહો તો ઘરની જવાબદારી રાખવી જ પડે, કંઈ પણ સેટઅપમાં હોય એટલે તમારે એને માટે કર્તવ્ય હોય જ, તમને હક ઘરમાંથી હક મેળવવો હોય, તૈયાર રસોઈ મળે ઘેર આવીએ એટલે દાશાદ લાવી આપવા પડે, હક હોય એટલે ફરજ હોય જ, તમારે ફરજ છોડવી હોય તો હક છોડવા પડે. તો ઘર છોડો તો જ હકે છૂટે ને ફરજે છૂટે. જે વખતે એવી તત્પરતા કે તાલાવેલી હોય કે મારે મોક્ષ જ પ્રાપ્ત કરવો છે અને દુનિયાની બીજી બધી જ વસ્તુ મારે માટે ઓજારું છે, મને એમાં કોઈ રસ નથી, તો એને એવી સગવડ આપવામાં આવે કે તું જા તને ભણવાની છૂટ છે. એટલે આપણા શાસ્ત્રો માણસને ફાવે તેમ કરવાની છૂટ નથી આપતા કે ગૃહસ્થ આશ્રમમાં રહે અને ભણવા જઈને ઘરનું કામ ના કરે, સંધ્યાથી થઈ જાય ઘર ચલાવે, આ બધી વસ્તુઓ નથી હોતી. એટલે શાસ્ત્રોએ છૂટ આપવી પડે કે હવે તારો ગૃહસ્થ આશ્રમ પૂરો થયો અથવા શરૂ જ નથી કરવો અને તું સાદું થઈ જા. એટલે પછી સંન્યાસ લઈને માણસને એક અનુકૂળતા ઊભી કરી આપવામાં આવે કે સમાજ તારું પોષણ કરશે, તારી ભોજનની તારી રહેવા ખાવાની બધી વ્યવસ્થા સમાજ ઉપાડશે, તો ભગવાનનું ભજન કર. આમ આવી સમાજમાંથી સંન્યાસ થાય. પણ કંઈ એવું નથી કે ભગવા કપડાં પહેરે તો જ સંન્યાસ થાય. મેસ્ત નિત્ય સંન્યાસી જો નદ્વેષ્ટિને કાંક્ષતી, રાગ અને દ્વેષનો ત્યાગ કરતા જઈએ, ત્યાગ કરીએ, આ બધો સંન્યાસ છે. કર્મયોગ, કર્મના ફળની લાલસાનો ત્યાગ કરીએ પણ સંન્યાસ છે. ધીમે ધીમે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ આમ મેળવવાનો છે ને આમ છોડવાનો છે, મારી પસંદગી કઈ છે? તો પહેલી પસંદગી મારી, ધારો કે 5 સાડી ઘરમાં છે, 5 બહેનો છે કે 5 દેરાણી જેઠાણી છે, તો હું 4ને કહું તમે 4 લઈ લો, બસ હું લઈશ. બરાબર છે, આ સંન્યાસ છે. જે સંજોગો છે કે ફૂલના ગજા આવ્યા છે તમે લો, બસ છે તે હું લઈશ, નથી વધુ એક બહેન પણ આવી ગઈ, કઈ વાત મારે 4 છે તમે લઈ લો. મોટી કે નાની ઉંમરથી નથી થતી, આ જવા દે છે, મોટી છે કે મારે જોઈ દઉં. આમ જીવનમાં આવો નાના મોટા તબક્કે આવતું જાય એ પણ સંન્યાસ છે, એને નોંધ લઈએ અને એવા સંન્યાસને જીવવાનો પ્રયત્ન કરીએ, એમ કરતાં આપણે આગળના સંન્યાસ માટે તૈયાર થઈએ. સંન્યાસને કપડાં જોડે જોડશો જ નહીં. મારામાં યાચકની વૃત્તિ છે, સબ કન્સિપિને કન્ટ્રીબ્યુટર, મારે મેળવવું છે કે આપવું છે, ધીમે ધીમે હું મેળવનાર મટીને આપનારો બનું, આપનારો બનું, આપનારો બનું, એ માટે સંન્યાસ છે.